નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે નીટ પ્રશિક્ષણમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને નીટ માટે યોગ્ય પ્રશિક્ષણ મળી રહે તે માટે સરકારશ્રીના આ કદમ ખૂબ જ સરાહનીય છે અને એમાં આપ સૌ એનો પૂરેપૂરો ઉપયોગ કરી આપ નીટની એક્ઝામમાં સફળ થાવ તેવી હાર્દિક શુભેચ્છા આજે આપણે ધોરણ અગિયારના ભાગ બે ના પ્રકરણ નંબર આઠ તરંગો વિશે અભ્યાસ કરીશું મિત્રો તરંગો વિશે આમ તો તમે સામાન્ય રીતે જાણો જ છો તરંગ એટલે મધ્યમમાં વિક્ષોભની ગતિ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો તરંગ એ કોઈ ગતિ કરતી ભૌતિક વસ્તુ નથી તેમજ માધ્યમના કણો પણ સ્વયં એક એકમ તરીકે ગતિ કરતા નથી તો પછી માધ્યમમાં તરંગ પ્રસરે છે કઈ રીતે ચાલો આજે આપણે વ્યવસ્થિત રીતે તરંગ વિશે વાત કરી દઈએ તરંગ કયું એ પ્રમાણે માધ્યમમાં ગતિ કરતી કોઈ ભૌતિક વસ્તુ નથી જેમ માધ્યમના કણો ક્રમશઃ વિક્ષોભની અસર હેઠળ આવતા જાય તેમ તેમ માધ્યમમાં તરંગ આગળ પ્રસરે છે ધારો કે આ બધા એક પરિમાણિક સ્થિતિસ્થાપક માધ્યમના કણો છે તેમાં કોઈ એક કણ આગળ આપણે વિક્ષોભ ઉત્પન્ન કરીએ જે કણ આગળ વિક્ષોભ ઉત્પન્ન કરીએ છીએ એને આપણે તરંગનું ઉદ્ગમ સ્થાન કહીએ છીએ ધારો કે ઓ તરંગનું ઉદ્ગમ સ્થાન છે આ કણ આગળ વિક્ષોભ ઉત્પન્ન કરતાં આ કણ ધારો કે સરળ આવત ગતિ કરે છે તો આ કણ પછી આવતા ક્રમશઃ કણો પણ આ વિક્ષોભની અસર હેઠળ આવતા જાય છે આના બે કારણો છે એક છે કણો કણો વચ્ચે લાગતું આંતરણું બળ અને બીજું છે મધ્યમના સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ મિત્રો આ કણો એટલા પ્રમાણિક છે કે જે વિક્ષોભ આપણે ઉદ્ગમમાં આગળ લાગુ પાડ્યો ક્રમશઃ આવતા કણો પણ સેમ એ જ વિક્ષોભ અનુભવે છે ધારો કે શૂન્ય સમયે કણ ઓ આગળ એવો વિક્ષોભ ઉત્પન્ન કર્યો કે સરળ આવત ગતિ કરે ધારો કેપિટલ એ કમ વિસ્તારવાળી સરળ આવત ગતિ કરે છે તો ક્રમશઃ આવતા કણો પણ સમય સાથે વિક્ષોભની અસર હેઠળ આવતા જાય છે અને જેમ જેમ કણો વિક્ષોભની અસર અનુભવે છે તેમ તેમ માધ્યમમાં તરંગ આગળ પ્રસરે છે એમ કહેવાય અગાઉ આપણે જોઈ જ ગયા છે થિયરીમાં વધારે ન ડિટેલમાં જઈને હું ખૂબ જ ઝડપથી બતાવી દઈશ કે આવતકાળ જેટલા અડધા સમય પછી માધ્યમમાં વિક્ષોભની ગતિના કારણે આવવા આકાર તૈયાર થાય છે બીજા અર્ધ આવર્તકાળ જેટલા સમય પછી એ આગળ પ્રસરે છે આમ આવતકાળ જેટલા સમયમાં મધ્યમના કેટલાક કણો વિક્ષોભની અસર હેઠળ આવી જાય છે આ કણ અહીંયા હશે આ કણ અહીંયા હશે જ્યારે આ કણ એક દોલન પૂરું કરે ત્યારે ઓથી અમુક નિશ્ચિત કણો વિક્ષોભની અસર હેઠળ આવી ગયા હોય છે અને મધ્યમમાં આ રીતે આગળ પ્રસરે છે આવા તરંગને પ્રગામી તરંગ પણ કહેવાય છે અહીં આવતકાળ જેટલા અડધો સમય અહીં આવતકાળ જેટલો સમય કળાની વાત કરી દઈએ તો ઉદ્ગમની કળા ઝીરો લઈ લઈએ તો આવતકાળ જેટલા સમયને અંતે કળા પાય બાય ટુ જેટલી થશે આવતકાળ જેટલા સમયને અંતે કળા પાય જેટલી થશે આવતકાળ જેટલા અડધા સમયે પાય બાય ટુ અને આવતકાળ જેટલા સમયે કળા પાય જો માધ્યમમાં કોઈ એક કણ પાસે વિક્ષોભની અસર સતત લાગુ પાડવામાં આવે તો આ પ્રમાણે એક પછી એક આકારો માધ્યમમાં પ્રસરતા જાય છે અહીં આ બે કણો વચ્ચેના અંતરને તરંગ લંબાઈ પણ કહે છે હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આવો કોઈ આકાર આગળ મધ્યમમાં જતો નથી આમ ખાસ યાદ રાખજો તરંગ મધ્યમમાં ગતિ કરતી કોઈ ભૌતિક વસ્તુ નથી તેમજ મધ્યમના કણો પણ આવા આકારે મધ્યમમાં આગળ ગતિ કરતા નથી આમ મધ્યમના કણો પણ પોતે ગતિ કરતા નથી મધ્યમના કણો પણ સ્વયં કોઈ એક એકમ તરીકે ગતિ કરતા નથી વિદ્યાર્થી મિત્રો માધ્યમમાં પ્રસરતા આવા તરંગોના બે પ્રકાર હોય છે એક છે યાંત્રિક તરંગ અને બીજું છે બિનયાંત્રિક તરંગ યાંત્રિક તરંગો ને મધ્યમમાં પ્રસરવા માટે કોઈ સ્થિતિસ્થાપક મધ્યમ જરૂરી નથી ફરીથી નોંધો વિદ્યાર્થી મિત્રો મધ્યમ હોય તો પણ ચાલે જરૂરી નથી એવું નથી કે મધ્યમમાં પ્રસરતા નથી મધ્યમ હોય તો પણ ચાલે મધ્યમ ન હોય તો પણ ચાલે આમ સ્થિતિ જે તરંગોને પ્રસરવા માટે માધ્યમ જરૂરી નથી અને શૂન્યવકાશમાં પણ પ્રસરી શકે એવા તરંગોને યાંત્રિક તરંગો કહીએ છીએ જ્યારે બિનયાંત્રિક તરંગો માટે કોઈ સ્થિતિસ્થાપક માધ્યમ જરૂરી છે આ બિનયાંત્રિક તરંગો શૂન્યવકાશમાં પ્રસરી શકતા નથી આપણે તમે સમજી ગયા હશો વાત કરીએ તો પ્રકાશના તરંગો અથવા વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો શૂન્યવકાશમાં પણ પ્રસરે છે સૂર્ય પરથી આવતા તરંગો સૂર્ય અને પૃથ્વી વચ્ચે મોટો શૂન્યવકાશ છે છતાં પણ સૂર્ય પરથી પ્રસરતા વિદ્યુત ચુંબકીય તરંગો પૃથ્વી સુધી આવે છે આમ વિદ્યુતચુંબકીય તરંગો યાંત્રિક તરંગો છે અથવા પ્રકાશના તરંગો યાંત્રિક તરંગો છે કે જે શૂન્યવકાશમાં પણ પ્રસરે છે અને સાથે સાથે કોઈ સ્થિતિસ્થાપક માધ્યમમાં પણ પ્રસરે છે જ્યારે ધ્વનિના તરંગોની વાત કરીએ તમે પ્રાઇમરીમાં હતા ત્યારથી એક પ્રશ્ન ક્વેશ્ચન આવતો કે ભાઈ વીજળીના ધડાકા અને કડાકા તમે સાંભળી શકો છો પહેલાં તમને પ્રકાશ દેખાય છે પછી અવાજ સંભળાય છે તો આ ધ્વનિના તરંગો જો શૂન્ય અવકાશમાં અથડામણ થાય તો આ તરંગો પૃથ્વી સુધી આવતા નથી એટલે જ્યારે જ્યારે શૂન્યાવકાશમાં જે પ્રસરે છે એ ધ્વનિના તરંગો ક્યારેય શૂન્યવકાશમાં પ્રસરી શકતા નથી આમ ધ્વનિ તરંગોને પ્રસરવા માટે કોઈ સ્થિતિસ્થાપક માધ્યમ જરૂરી છે જ આમ ધ્વનિના તરંગો એ બિનયાંત્રિક તરંગો છે વિદ્યાર્થી મિત્રો આ યાંત્રિક તરંગો અને બિનયાંત્રિક તરંગો બે પ્રકારના હોય છે એક છે લંબગત તરંગો લંબગત તરંગો લંબગત તરંગોને જ્યારે પ્ર પ્રસરે છે ત્યારે ધારો કે આ પ્રસરની દિશા હોય છે તો મધ્યમના કણો પ્રસરની દિશાને લંબ દિશામાં દોલનો કરે છે દાખલા તરીકે આપણે જોઈ ગયા એ પ્રમાણે હાર્મોનિક તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો માટે આપ જાણો છો કે જો પ્રસરની દિશા ધારો કે એક્સ લઈએ તો વિદ્યુત ક્ષેત્રના સદીશો પ્રસરની દિશાને લંબ એવી વાય દિશામાં છે જ્યારે ચુંબકીય ક્ષેત્ર આ એક્સ અને વાય બંનેને લંબેવી ઝેર દિશામાં ગતિ કરે છે આમ પ્રકાશના તરંગો કે વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગો છે ધ્વનિના તરંગો ક્રમશઃ સંગનન અને વિઘનન દ્વારા પ્રસરણ પામે છે આવા તરંગોને સંગત તરંગો કહેવાય સંગત તરંગોમાં મધ્યમના કણોના દોલનો પ્રસરણની દિશામાં જ થતા હોય જ્યાં સંગનન થાય છે ત્યાં માધ્યમના કણો નજીક આવી જાય છે અને તરત જ વિઘનન થાય છે ત્યાં માધ્યમના કણો પરસ્પર દૂત એકબીજાથી છૂટા પડે છે ફરી પાછું સંગનન થાય છે ત્યાં માધ્યમના કણો નજીક આવી જાય છે આમ ધ્વનિના કણો ક્રમિક સંગનન કે જ્યાં કણો ભેગા થઈ જાય છે પછી છૂટા પડે છે વિઘનન આમ પ્રશ્નની દિશામાં જ અને વિઘનન થાય છે આવા તરંગોને સંગત તરંગો કહેવાય છે ધ્વનિના તરંગો એ સંગત તરંગો છે તો આવા પ્રશ્નો ઘણીવાર પૂછાયા છે ફરીથી એકવાર નોંધી લઈએ પ્રકાશના તરંગો બંને હવે લઈ લઈએ યાંત્રિક બિનયાંત્રિક લંબગત અને સંગત તો પ્રકાશના તરંગો કેવા છે જે પ્રસરવા માટે માધ્યમ જરૂરી છે જ આથી તેઓ યાંત્રિક જરૂરી નથી માધ્યમ હોય તો પણ ચાલે અને શૂન્યવકાશમાં પણ પ્રસરે આમ પ્રકાશના તરંગો બિનયાંત્રિક અને લંબગત છે જ્યારે ધ્વનિના તરંગોને પ્રસરવા માટે માધ્યમ જરૂરી છે જ આથી તેઓ બિનયાંત્રિક છે અને એમાં મધ્યમના ઘણા ધોરણો પ્રશ્નની દિશામાં હોય આથી તેઓ સંગત છે આમ તમારો જવાબ આ રીતે હશે પ્રકાશના તરંગો અથવા વિદ્યુત ચુંબકીય તરંગો તેઓ યાંત્રિક અને લંબગત છે જ્યારે ધ્વનિના તરંગો બિનયાંત્રિક અને સંગત છે ધ્વનિના તરંગો બિનયાંત્રિક અને સંગત છે આ બાબત ખાસ કાળજી રાખજો જ્યારે તરંગ પ્રસરે છે ત્યારે એક બીજી ભૌતિક રાશિ ખૂબ જ અગત્યની છે એ છે તરંગ તીવ્રતા તરંગ તીવ્રતા વિશે પણ વિદ્યાર્થી મિત્રો કોઈને કોઈ પ્રશ્ન ભાગે આવે જ છે તરંગ તીવ્રતા જેને ઇંગ્લિશમાં ઇન્ટેન્સિટી કહેવાય તરંગ તીવ્રતા એને આપણે આઈ સંકેત વર્ગે દર્શાવીશું ઇન્ટેન્સિટી આઈ તો તરંગ તીવ્રતા એટલે શું તો તરંગની પ્રસરણની દિશાને લંબ એકમ સમયમાં ઉત્સર્જિત થતી ઉર્જા ફરીથી એકમ સમયમાં એકમ છેદ માટેનો અંશ એકમ સમયમાં ઉત્સર્જિત થતી ઉર્જા પણ ક્યાંથી તરંગના એકમ ક્ષેત્રફળમાંથી આમ સૂત્ર જો જોઈએ તો આ સૂત્ર યાદ રાખવાનું છે જે અન્ય ઘણા પણ કામ લાગશે ઉર્જાને એનર્જી ઈ કહી દઈએ સમયને ટી કહી દઈએ ક્ષેત્રફળને એ કહી દઈએ તો આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય ટી એ એકમ ક્ષેત્રફળમાંથી દર સેકન્ડે લંબરૂપે ઉત્સર્જિત થતી ઉર્જાને તરંગ તીવ્રતા કહેવાય તરંગ તીવ્રતાના સૂત્ર તો યાદ રાખીશું આઈ બરાબર ઇબાયટીએ સાથે સાથે એનો એકમ અને પારિમાણિક સૂત્રો પણ જોઈ લઈએ એનો એકમ થશે ઉર્જાનો એકમ ઝૂલ સમયનો એકમ સેકન્ડ અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર જૂલ પ્રતિ સેકન્ડને આપણે વોટ પણ કહીએ છીએ આમ તરંગ તીવ્રતાનું એકમ વોટ પર મીટર સ્ક્વેર છે એ નોંધી લેશો સાથે સાથે તરંગ તીવ્રતાનું પારિમાણિક સૂત્ર આપણ ખૂબ જ અગત્યનું છે ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાય છે તો જોઈ લઈએ પારિમાણિક સૂત્ર વોટ વોટ એટલે કાર્ય ભાગ્યા સમય એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી ભાગ્યા એલ સ્ક્વેર આમ એલ સ્ક્વેર એલ સ્ક્વેર જતા રહેશે અને તરંગ તીવ્રતાનું પારિમાણિક સૂત્ર થશે એમ વન એલ ઝીરો ટી માઇનસ થ્રી વિદ્યાર્થી મિત્રો એક વાત ખાસ શુંધી લઈએ કમ્પેરેટિવ સ્ટડી તરીકે તો આ અગાઉ આપણે આવું શીખી ગયા એમ વન એલ ઝીરો ટી માઇનસ વન યાદ આવે છે કઈ ભૌતિક રાશિનું આવું જ બીજું સમાન પારિમાણિક સૂત્ર એમ વન ટી માઇનસ ટુ અને અત્યારે આપણે જોયું એમ વન ટી માઇનસ થ્રી આ કઈ કઈ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો છે તો આ ત્રણે ત્રણે સાથે નોંધી લેજો એમ ટી માઇનસ વન એ મધ્યમના અવમંદર ચણાંકનું પારિમાણિક સૂત્ર છે એ આપણે દોલનોના પ્રકરણમાં જોઈ ગયા એ જ રીતે એમ ટી માઇનસ ટુ એ પણ તમે જોઈ ગયા એ બે ભૌતિક રાશિના સૂત્રો છે એક છે પૃષ્ઠતા અને બીજું સ્પ્રિંગનો બળ અચળાંક સ્પ્રિંગનો બળ અચળાંક ત્રીજું એમ ટી માઇનસ થ્રી અત્યારે જ જોયું એ છે તરંગ તીવ્રતાનું પણ અગાઉ તમે થર્મોડાયનેમિક્સમાં જોશો કે એ સપાટીની ઉત્સર્જન શક્તિનું પણ પારિમાણિક સૂત્ર છે તો આ રીતે કમ્પિટિવ સ્ટડી કરીને તમે યાદ રાખી દેશો ફરીથી જોઈ લઈએ ઝડપથી એમ ટી માઇનસ વન એ મંદાંકનું પારિમાણિક સૂત્ર છે એમ ટી માઇનસ ટુ એ પૃષ્ઠતાણ અને બળચરંકનું પારિમાણિક સૂત્ર છે જ્યારે એમ ટી માઇનસ થ્રી એ તરંગ તીવ્રતા અને શક્તિનું પારિમાણિક સૂત્ર છે અહીં એક બાબત ખાસ નોંધી લઈએ કે તરંગ તીવ્રતા એ ઉર્જાના સંપ્રમાણમાં છે ઉર્જા ઇઝ ઇક્વલ ટુ હાફ કે એ સ્ક્વેર પરથી તરંગ તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સંપ્રમાણમાં છે આના પરથી બે સૂત્રો મિત્રો બનાવી રાખશો કે આઈ ટુ બાય આઈ વન ઇઝ ઇક્વલ ટુ એ ટુ બાય એ વન હોલ આ સૂત્ર પરથી આપણે દાખલા જોવાના જ છે ફરીથી શું તરંગ તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સંપ્રમણમાં હોય આના પરથી સંપ્રમણ હોવાથી ટુ તો ટુ વન તો વન આમ આઈ ટુ બાય આઈ વન ઇઝ ઇક્વલ ટુ એ ટુ બાય હોલ સ્ક્વેર અહીં તરંગની પ્રશ્નની વાત કરીએ છીએ ત્યારે આપણે જોયું એ પ્રમાણે ધારો કે એક પરિમાણિક તરંગ છે અને પ્રગામી હાર્મોનિક તરંગ છે માધ્યમના કણો સરળાવત ગતિ કરે છે અને તરંગ માધ્યમમાં સતત પ્રસરણ પામે છે તો આવા તરંગને આ રીતે દર્શાવી શકાય અગાઉ જણાવ્યું તે પ્રમાણે ઉદ્ગમની કળા ઝીરો તો આવતકાર જેટલા અડધા સમયે કળા થશે પાય બાય ટુ આવતકાર જેટલા સમયે કળા થશે પાય આટલો સમય આવર્તકાળ જેટલો ત્યારબાદ પાયની અંદર બીજું પાય બાય ટુ ઉમેરીએ એટલે અહીંયા કળા થશે થ્રી પાય બાય ટુ અહીંયા કળા થશે ટુ પાય સમય થશે ટુ ટી ટુ પાય પ્લસ પાય બાય ટુ એટલે અહીંયા કળા થશે ફાઇવ પાય બાય ટુ ફાઇવ પાય બાય ટુ પ્લસ પાય બાય ટુ એટલે અહીંયા કળા થશે થ્રી સિક્સ ફોર પાય ફોર પાય અહીંયા સમય થશે થ્રી ટી આ રીતે ને આગળ માધ્યમમાં જઈ શકાય આ એક તરંગ છે જે અહીં જે ઉપરનો વિભાગ છે ધન વિભાગ છે તેને તરંગનું શૃંગ પણ કહેવાય છે લોર વિભાગને તરંગનું ગર્ત પણ કહે છે આ બે બિંદુ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેવાય તમે જોઈ શકો આ અંતર પણ તરંગ લંબાઈ જેટલું જ છે ઝીરો પાય બાય ટુ અહીં ટુ પાય થશે અહીંયા ફોર પાય અને સોરી અહીંયા સિક્સ પાય થશે તો તમે જોઈ શકો ઝીરો ટુ પાય જે બે કણો વચ્ચે દોલોનોની કળાંતભાવટ ટુ પાય જેટલો છે અહીંયા ટુ પાય તો અહીંયા ફોર પાય એ જ રીતે આ પણ લઈ શકાય આ બે કણો વચ્ચેનું અંતર પણ તરંગ લંબાઈ જેટલું જ છે સમય ટી જેટલો સમય ટુ ટી જેટલો સમય થ્રી જેટલો આમ આ આવર્તકાળ સમય સમતુલ્ય છે કળાનો તફાવત સમતુલ્ય છે અંતર આ ઘણી જગ્યાએ તમને દાખલા ગણવા માટે કામ લાગશે સમય જો આવર્તકાળ જેટલો હોય તો તેને સમતુલ્ય એટલે આ ત્રણ લીટી છે સમતુલ્ય કળાનો તફાવત ટૂપાઈ જેટલો હોય છે એને સમતુલ્ય બે કણું વચ્ચેનું અંતર લેમડા જેટલું હોય છે આમ તમે જોઈ શકો કે ટી ઇઝ ઇક્વેલન ટુ ટુ પાઇ ઇઝ ઇક્વેલન ટુ લેમડા ફરીથી આવીએ કે અહીંયા તરંગની ગતિને આપણે વિક્ષોભ કહ્યું વિક્ષોભની ગતિ કેપિટલ ટી સમયમાં લેમડા જેટલું અંતર કાપે છે આમ વેગની વાત કરીએ તો શું થશે કાપેલું અંતરભાગ્ય સમય આમ તરંગ ઝડપ તરંગ ઝડપ વી બરાબર વિક્ષોભની ગતિ એ એકમ સમયમાં કાપેલું અંતર બાય ટી જેટલા સમયમાં લેમડા જેટલું અંતર કાપે છે આમ તરંગ ઝડપ થશે વી ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ટી આ વન બાય ટીને એફ વડે પણ દર્શાવી શકાય માટે વી ઇઝ ઇક્વલ ટુ લેમડા એફ જો આને ટુપાઈ વડે ગુણીએ અને ટુપાઈ વડે ભાગીએ તો લેમડા ઇઝ ઇક્વલ ટુ ટુ એફ ભાગ્યા ટુપાઈ આ ટુપાઈ એફને ઓમેગા પણ કહેવાય એટલે આને ઓમેગા ભાગ્ય ટુપાઈ બાય લેમડા ટુ ટુપાઈ બાય લેમડા એ ખૂબ જ અગત્યની ભૌતિક રાશિ છે ટુ ટુપાઈ બાય લેમડાને તરંગ સદીશ કહે છે આમ તરંગ ઝડપ માટેના આટલા સૂત્રો આપણે યાદ રાખીશું તરંગ ઝડપ વી ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ટી વી ઇઝ ઇક્વલ ટુ લેમડા એફ અને વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે જ્યારે કોઈ તરંગ માધ્યમમાં સતત પ્રસરણ પામે છે એને આપણે પ્રગામી તરંગ કહ્યું છે જો મધ્યમના કણો સરળ આવત ગતિ કરતા હોય તો આવા તરંગને હાર્મોનિક તરંગ કહેવાય છે આમ મધ્યમના કણો જ્યારે સતત સરળ આવત ગતિ કરે ત્યારે પ્રસરતા તરંગને પ્રગામી હાર્મોનિક તરંગ કહેવાય આ પ્રગામી હાર્મોનિક તરંગ માટે ઉદ્ગમથી જ્યાં વિક્ષોભ લાગુ પાડ્યો તે ઉદ્ગમ ત્યાંથી એક્સ અંતરે આવેલા કોઈ કણનું કોઈ સ્મોલ ટી સમયે કોઈ પણ સ્મોલ ટી સમયે સ્થાનાંતર કેટલું આપણે દોરોના ચેપ્ટરમાં જોયું નિયતબિંદુથી અંતરને જે તે સમયનું સ્થાનાંતર કહેવાય ટી સમયે નિયત બિંદુથી અંતર વાયને ટી સમયનું સ્થાનાંતર કહેવાય તો ફરીથી નોંધી લઈએ ઉદ્ગમથી એક્સ અંતરે આવેલા નોંધતા જજો ઉદ્ગમથી એક્સ અંતરે આવેલા એક્સ અંતર ટી સમયે સ્થાનાંતર દર્શાવતી રાશિને તરંગ સમીકરણ કહેવાય તમે તરંગ સમીકરણ શું દર્શાવે છે ઉદ્ગમથી એક્સ અંતરે આવેલા કણનો ટી સમયે સ્થાનાંતર દર્શાવે છે આ સમીકરણ ધારો કે તરંગ ધન એક્સ દિશામાં પ્રસરે છે આપણે બધા સમીકરણો ધન એક્સ દિશા માટે સ્વીકારીશું પછી ઋણ એક્સ દિશા માટે જ્યાં જ્યાં એક્સ છે ત્યાં માઇનસ એક્સ લઈને સમીકરણો લખી શકાય તો તરંગ સમીકરણ મિત્રો આપણે યાદ રાખવાનું છે એની ડેરીવેશન કરવાનો અત્રે અર્થ નથી વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઈન ઓમેગા ટી માઇનસ કે એક્સ તરંગ સમીકરણ ઉદ્ગમથી એક્સ અંતર આવેલા કણનું ટી સમયે સ્થાનાંતર કંપ વિસ્તાર કેપિટલે અથવા कणनू महत्तम स्थानांतर इज इक्वल टू साइन ओमेगा माइनस के एक्स ओमेगा कोणीय झड़प अथवा कोणीय आवृत्ति ओमेगा बराबर ओमेगाबर पाई एफ के तरंग सदिश के बाबर टुपाई बाई लैमड़ा जो आ किमत मूकी दी है तो आ तरंग समीकरण बीजू स्वरूप ओमेगा इज इक्वल टू टू पाई बाय टी के इज इक्वल टू टू पाई बाय लैमड़ा જો ટુપાય સામાન્ય લઈ લઈએ તો તરંગ સમીકરણનું આ બીજું સ્વરૂપ પણ યાદ રાખવાનું જે ઘણા બધા દાખલામાં આપણે જોવાના છે કે કામ લાગશે ટુ પાય ટુ ટી બાય કેપિટલ ટી માઇનસ એક્સ બાય લેમડા આ તરંગ સમીકરણનું બીજું સ્વરૂપ છે વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ટુ પાય સ્મોલ ટી બાય કેપિટલ ટી માઇનસ એક્સ બાય લેમડા વન બાય ટી બબર એફ લઈ લઈએ અને લેમડા બબર વી બાય એફ લઈએ તો એફ સામાન્ય લઈને ત્રીજું સ્વરૂપ પણ યાદ રાખી શકાય વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ટુ પાય આ વન બાય ટીનો એફ એફ બહાર લઈ લીધો એટલે અહીંયા રહી જશે ટી માઇનસ એક્સ બાય લેમડા ઇક્વલ ટુ એફ વી બાય એફ એટલે અહીંયા છેદમાં વી હવે બાય એફ આ એફ ઉપર એ બહાર લઈ લીધો આ તરંગ સમીકરણનું ત્રીજું સ્વરૂપ છે તો આને સરખાવીને આ ત્રણ સમીકરણને સરખાવીને ઘણા દાખલા પૂછી શકાય છે વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ટુ પાય ટી બાય ટી માઇનસ એક્સ બાય લેમડા અને વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ટુ પાય એફ ઇન્ટુ ટી માઇનસ એક્સ બાય વી અહીં ટુ પાય બાય લેમડાને ડેલ્ટા વડે પણ દર્શાવાય છે અને એના પરથી પણ કેટલાક એમસીક્યુ આપણે જોવાના છે તો ડેલ્ટાને કહેવાય છે કળાનો તફાવત ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ટુપાય બાય લેમડા જે બે કણો વચ્ચેનું અંતર લેમડા જેટલું હોય ત્યાં કણ તફાવત ટૂપાય જેટલો હોય તો આપેલા અંતરે ભાઈ એક્સ અંતરે કળ તફાવત લેવો હોય તો આને એક્સ વડે ગુણી દો ટૂપાઈ એક્સ બાય લેમડા આ સૂત્રને ખાસ યાદ રાખો આના પરથી ઘણા બધા સમીકરણો અને ઘણા બધા દાખલા તમને આવે છે દાખલા તરીકે એક દાખલો આપણે નીટનો જ લઈ લઈએ કંઈક આવો દાખલો છે કે તરંગ પ્રશ્નની ઘટનામાં બે કણો વચ્ચે કળાનો તફાવત તમને આપી દીધેલો છે કળાનો તફાવત છે સેવન્ટીન બાય ટુ સેવન્ટીન સત્તર સેવન્ટીન બાય ટુ છે તો આ બે કણો વચ્ચેનું અંતર પૂછેલું છે બે કણો વચ્ચેનું અંતર એટલે આપણે એક શોધવાનું છે પણ અહીં કેની કિંમત સીધી આપેલી છે આ દાખલાની અંદર એવું કયું છે કે કે બરાબર સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી એઇટ ઇન્ટુ ટેન રેસ ટુ એઇટ રેડિયન પર સેકન્ડ છે તો આ દાખલો કેવી રીતે ગણાશે ડેલ્ટા આપેલો છે ટુ પાઈ બાય લેમડા આપેલો છે એક્સ આપેલો છે તો આવું થઈ જશે કે અંતર એક્સ બરાબર ડેલ્ટા બાય ટુ પાઈ બાય લેમડા એટલે કે કે કિંમતો મૂકી અને તમે સરળતાથી ગણી શકો કંઈક આવું થશે બાય કે એટલે સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી એઇટ ઇન્ટુ ટેન રઇસ ટુ એટ સાદુ રૂપ આપીને અંતર એક્સ ગણી શકાય આ જ રીતે આ જ પરથી નીટમાં પૂછાયેલો એક બીજો દાખલો જોઈ લઈએ એમાં કંઈક આવું છે કે જે બે કણું વચ્ચેનું અંતર અહીંયા આપેલું છે જે બે કણો વચ્ચેનું અંતર એક્સ જે બે કણો વચ્ચેનું અંતર એક્સ ટેન સેન્ટીમીટર છે તે બે કણો વચ્ચે કળાનો તફાવત કેટલો જ્યાં તરંગ લંબાઈ લેમડા આપેલી છે લેમડા બરાબર ટુ એન્ડ સ્ટ્રોમ તો ફરીથી એનું એક સૂત્ર વાપરી શકીએ આપણે કે ડેલ્ટા બરાબર ટુ પાય એક્સ બાય લેમડા તો અહીં એક્સ આપેલો છે લેમડા આપેલો છે અને ડેલ્ટા શોધવાનો છે તો બહુ સરળ થઈ જશે ટુ પાય પણ અહીંયા એંગસ્ટ્રોમ છે એને ક્યાં તો સેન્ટીમીટરમાં ફેરવો ક્યાં તો આ સેન્ટીમીટરને એંગસ્ટ્રોમમાં ફેરવો અહીં આપણે એવું કરીશું આ એંગસ્ટ્રોમને સેન્ટીમીટરમાં ફેરવી દઈએ એક એંગસ્ટ્રોમ બરાબર ટેન રઈસ ટુ માઇનસ ટેન મીટર અથવા માઇનસ એટ સેન્ટીમીટર એટલે એક્સની કિંમતો મૂકી દઈએ એક્સ બરાબર દસ સેન્ટીમીટર જ છે એક્સ બાબર દસ સેન્ટીમીટર અને લેમડા ટુ ઇન્ટુ ટેન રહીસ ટુ માઇનસ એઇટ મૂકી દઈએ તો ગણતરી પરથી આપણે ડેલ્ટા મેળવી શકીએ છીએ આવો દાખલા અનેક વાર પૂછાય છે તરંગ સમીકરણના કેટલાક દાખલા જોઈ લઈએ કંઈક આવું છે કે તરંગ સમીકરણ વાય ઇઝ ઇક્વલ ટુ ટેન સાઇન ફોર પાય ટી માઇનસ પાય એક્સ છે અહીંયા આવું કહી દીધું છે કે ટી સેકન્ડમાં છે અને વાય સેન્ટીમીટરમાં છે અહીંયા સેન્ટીમીટર આપેલું છે અને આ સ્મોલ ટી એ સેકન્ડમાં છે એવું ક્વેશ્ચન માર્કમાં જ આપેલું છે તો એમ કહે છે ઉદ્ગમથી આડત્રીસ સેન્ટીમીટર દૂર આવેલા કણનું દસ સેકન્ડને અંતે સ્થાનાંતર ગણો તો જોઈ લઈએ આડત્રીસ સેન્ટીમીટર ઉદ્ગમથી અંતર ઉદ્ગમથી અંતર એટલે એક્સ સમય એટલે ટી તો આ સૂત્ર પરથી તમે તરંગ સમીકરણનું જો સૂત્ર આવડતું હોય વાય ઇઝ ઇક્વ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ એની જોડે સરખાવી શકાય અને વાય ઇઝ ઇક્વલ ટુ ટેન સાઇન ફોર્ટી પાય ટી અહીંયા દસ મૂકી દો એટલે ફોર્ટી પાયટી થશે માઇનસ પાય એક્સ એક્સની કિંમતો મૂકી દઈએ આ ઉપરાંત આવું પણ થઈ શકે અહીંયા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ફોર પાય કે ઇઝ ઇક્વલ ટુ પાય કે ઇઝ ઇક્વલ ટુ પાય આમ જો ઉદ્ગમથી અંતર લેમડા જેટલું હોય તો કળાનો તફાવત ટુપાય જેટલો હોય તો અંતર એક્સ હોય તો કેટલું હોય તો આ સૂત્રોનો ઉપયોગ કરીને પણ તમે ગણી શકો જે આપણે અગાઉ કર્યું જ છે કે લેમડા બ ટૂપાઈ બાય લેમડા ઇન્ટુ એક્સ કે ઇન્ટુ એક્સ અહીં કે આપેલો છે એક્સ આપેલો છે એટલે ડેલ્ટા શોધી શકાય આ જ રીતે હજુ એક દાખલો પૂછાયો છે એ પણ જોઈ લઈએ આપણે આ દાખલો કંઈક આવો છે કે તરંગ સમીકરણ આપેલું છે વાય ઇઝ ઇક્વલ ટુ ટેન સાઇન પાય ટી માઇનસ આ તરંગ સમીકરણ છે અહીં એમ કહે છે કે ટી સમયને અંતે કણના વેગ અને પ્રવેગ શોધો વેગ બી શોધવાનો છે અને પ્રયોગ પણ શોધવાનો છે તો આ દાખલા પર આવી રહી પહેલાં આપણે તરંગ સમીકરણ તો જોયું વિકલન કરીને આપણે વેગ પ્રયોગના સૂત્રો પણ યાદ રાખી લઈએ તરંગ સમીકરણ વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ તરંગ સમીકરણનું સમય ટીને સાપેક્ષ વિકલન કરીએ એટલે તરંગનો વેગ મળશે ટીને સાપેક્ષ વિકલન કરીએ કમ પિસ્તા તો અચળ છે સાઇન થિટાનું વિકલન કોસ થીટા અને પાછું દીઠીટા બાય ડી ટી કરીએ દીઠીટા બાય ડીટી કરીએ એટલે દીઠીટા બાય ટી ઇઝ ઓમેગા ઉમેગા વડે ગૂણી કાઢીએ આમ તરંગ સમીકરણ એ સાઈન ઉમેગા ટી માઇનસ કે એક્સ તો તરંગનો વેગ થાય એ ઉમેગા કોસ ઉમેગા ટી માઇનસ કે એક્સ એનો પ્રવેગનું સૂત્ર પણ કહી દઈએ તો ફરીથી આનું એકવાર વિકલન કરીએ વેગનું સમય ટીને સાપેક્ષ વિકલન કરતાં પ્રવેગ મળે તો પ્રવેગ માટે એ ઉમેગા તો છે જ કોસ થીટાનું વિકલન સાઈન થીટા પણ પાછું બાય ડીટી કરીએ એટલે ઓમેગા વડે ગુણાય કોસ કોટાનું વિકલન માઇનસ સાઈન થીટા એટલે માઇનસ અહીંયા લઈ લઈએ ફરીથી ઓમેગા વડે ગુણીએ એટલે એ ઓમેગા સ્ક્વેર થાય આમ ત્રણ સમીકરણો યાદ રાખો તરંગ સમીકરણ વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ તરંગનો વેગ વી ઇઝ ઇક્વલ ટુ એ ઉમેગા કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ અને પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ઉમેગા સ્ક્વેર સાઇન ઉમેગા ટી માઇનસ કે એક્સ હવે જે પેલો દાખલા પર પાછા આવી જઈએ દાખલો કંઈ આવો હતો વાય આપેલું છે તરંગ સમીકરણ આપેલું છે એના પરથી વેગ અને પ્રવેગ શોધવાના છે પાછું સમય અને અંતર બી આપેલું છે કે ઉદ્ગમથી બે સેન્ટીમીટર દૂર આમ એક્સ આપેલું છે ઉદ્ગમથી બે સેન્ટીમીટર દૂર અને સમય ટી પણ આપેલો છે 16 બાય થ્રી સેકન્ડ આવો પ્રશ્ન પૂછાયો છે ફરીથી નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો તરંગ સમીકરણ વાય ઇઝ ઇક્વલ ટુ ટેન સાઇન પાઇટી માઇનસ પાઇએક્સ તો ઉદ્ગમથી બે સેન્ટીમીટર દૂર આવેલા કણનું ટી ઇઝ ઇક્વલ ટુ સિક્સટીન બાય થ્રી સેકન્ડના અંતે વેગ અને પ્રવેગ શોધો આવો પ્રશ્ન છે તો શું કરવું જોઈએ પહેલાં પહેલાં આનું વિકલન કરી દઈએ વિકલન કરીને ડાયરેક્ટ આવી શકે તરનો વેગ વી બરાબર ટેનનું ટેન ઓમેગા વડે ગુણ્યા એટલે અહીંયા પાય સાઇન થીટાનું કોસ થીટા પાય એક્સ હવે અહીંયા કિંમતો જ મૂકવાની છે ટેન પાય એમના એમ રહેશે કોસ એની કિંમત મૂકી દઈએ એટલે પાય t is ઇક્વલ ટુ સિક્સટીન બાય થ્રી minus pi એક્સ એટલે ટુ એક્સ આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે તરંગનો વેગ v શોધી શકીએ એ રીતે પૂછ્યો હોય કે પ્રવેગ કેટલો તો ફરીથી આનું એકવાર વિકલન કરીએ વિકલન કરીએ એટલે એ ઇઝ ઇક્વલ ટુ ટેન પાય તો એમના એમ રહેવાના કોસ થીટાનું માઇનસ સાઈન થીટા પાય લઈ લઈએ પાય વડે ગુણી કરે એટલે પાય સ્ક્વેર ઇન ટુ માઇનસ પાઇએક્સ ફરીથી ટી બરાબર સિક્સટીન બાય થ્રી મૂકી દેવાનું અને એક્સ બરાબર ટુ સેન્ટીમીટર મૂકી દેવાનું આમ વેગ સેન્ટીમીટર પર સેકન્ડમાં મળશે અને પ્રવેગ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરમાં મળશે તો આ રીતે તરંગ સમીકરણના દાખલાઓ તમે બહુ સરળતાથી કરી શકો હવે તણાવવાળી દોરીની વાત કરી દઈએ તણાવવાળી દોરી પર તણાવવાળી દોરી માટે લમગત તરંગની ઝડપ પૂછે છે તો યાદ રાખો તણાવવાળી દોરી પર લમગત તરંગની ઝડપ વી ઇઝ ઇક્વલ ટુ રૂટ ટીબાઈ મ્યુ જ્યાં ટી એટલે તણાવબળ અને મ્યુ એટલે દોરીની રેખીય ઘનતા રેખીય ઘનતા એટલે એકમ લંબાઈની દોરીનું દ્રવ્યમાન આમ લમગત તરંગ માટે નોંધી લેજો વી ઇઝ ઇક્વલ ટુ રૂટ ટીબાઈ મ્યુ જ્યાં ટી તણાવ બળ અને મ્યુ દોરીની રેખીય ઘનતા એકમ લંબાઈની દોરીનું દ્રવ્યમાન એ જ રીતે મધ્યમમાં ધ્વનિ તરંગો માટે ધ્વનિ તરંગો માટે એટલે કે સંગત તરંગો માટે વેગનું સૂત્ર આપણે લંબગત તરંગમાં જોયું વી ઇઝ ઇક્વલ રૂટ ટી બાય મ્યુ સંગત તરંગો માટે આવશે વી ઇઝ ઇક્વલ ટુ રૂટ ઈ બાય રો આ રો એટલે ઘનતા જ છે ઇ એટલે કદ સ્થિતિસ્થાપક તાંક આપણે કહ્યું કે માધ્યમના તરંગો કોઈ સ્થિતિસ્થાપક માધ્યમમાં જ પ્રસરણ પામે તો અહીં ઈ એટલે એ સ્થિતિસ્થાપક માધ્યમનો કદ સ્થિતિસ્થાપકતા અંક રો એટલે ઘનતા પણ આપણે એવું પણ શીખી ગયા છે કે ઈ એ બલ્ક મોડ્યુલસ બી જેટલું પણ હોય એટલે આ સૂત્રને બીજી રીતે આ રીતે યાદ રાખશો વી ઇઝ ઇકો ટુ રૂટ બી બાય રો જ્યાં બી બરાબર બલ્ક મોડ્યુલસ અને રો બરાબર ઘનતા પણ જ્યારે સમતાપી હોય પ્રક્રિયા તે આપણે એવું પણ આવી ગયું છે કે સમતાપી કદ સ્થિતિ સ્થાપકતા અંક દબાણ જેટલો હોય અને ન્યૂટનના સૂત્ર પ્રમાણે એ ગેમા પી જેટલું હોય આમ તરણી ઝડપ વી બાબર વર્ગમૂળ ગેમા પી બાય રો જ્યાં પી બાબર દબાણ રો બાબર ઘનતા અને ગેમા બરાબર વાયુની બે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર સીપી બાય સીવી જો જંગ મોડ્યુલર્સ આપ્યો હોય ઘન પદાર્થ માટે આપણે સામાન્ય રીતે યંગ મોડ્યુલર્સ ગણીએ છીએ તો ઘન પદાર્થમાં ધ્વનિ તરંગોની ઝડપ વી ઇઝ ઇક્વલ ટુ સ્કવેરુટ ઓફ વાય બાય રો જ્યાં વાય બરાબર ઘન પદાર્થનો કદ સ્થિતિ સ્થાપકતા અંક આ જ રીતે બીજા બે સૂત્રો પણ જોવાના છે ઝડપ વી ઇઝ ઇક્વલ ટુ સ્કવેરુટ ઓફ ગેમા આર ટી બાય વી રો તો એમને એમના જ છે વી ઇઝ ઇક્વલ ટુ આર ટી બાય વી પણ રો ઇન્ટુ વી લઈ લઈએ એટલે તરત જ તમને આવી જાય ગનતા ગુણ્યા કદ એટલે દ્રવ્યમાન આમ વી ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ આર ટી બાય એમ આના પરથી આ બે સૂત્ર પણ નોંધી લેજો અને મોટા ભાગાની એપ્લિકેશન જ આવે છે આમ વી ચલે છે રૂટ ટી આના પરથી જો આપણે કહીએ બે વેગ આપેલો હોય વી ટુ બાય વી વન તો ઇઝ ઇક્વલ ટુ રૂટ ટી ટુ બાય ટી વન તો આ સૂત્ર પણ ખૂબ જ અગત્યનું છે આના પરથી પણ ઘણા બધા દાખલો આવે છે આપણે એક બે દાખલા જોઈ લઈએ એક દાખલો કંઈક આવો છે ફોર હંડ્રેડ આવૃત્તિ ધરાવતું એક તરંગ છે ફોર હંડ્રેડ હર્ડ્સ આવૃત્તિ ધરાવતું ધ્વનિ તરંગ છે તો ધ્વનિ તરંગની આવૃત્તિ ફોર હંડ્રેડ હર્ડ્સ આપી છે ધ્વનિ તરંગની ઝડપ આપેલી છે ધ્વનિ તરંગની ઝડપ છે થ્રી થ્રી ટુ મીટર પર સેકન્ડ હવે એવું કહ્યું કે જે સ્થળે મહત્તમ સંગણન જોવા મળે છે એ સ્થળે ઓછામાં ઓછા કેટલા સમય પછી વિઘનન જોવા મળશે અહીંયા સમયગાળો શોધવાનો છે તરત જ તમે કહી શકો વી ઇઝ ઇક્વલ ટુ ધ્વનિ તરંગો માટે વી ઇઝ ઇક્વલ ટુ સ્ક્વારુટ ઓફ ગેમા આર ટી બાય એમ આ સૂત્રોનો ઉપયોગ કરી કિંમતો મૂકી તમે ટી ગણી શકો છો આ જ રીતે એક બીજો દાખલો જોઈ લઈએ આપણે આમાં કંઈક આવું છે કે કયા તાપમાને અત્યારે જે આપણે દાખલા જોઈએ છે બધા નીટ માટેના જ છે કયા તાપમાને કયા તાપમાને એટલે અહીંયા તાપમાન શોધવાનું છે કયા તાપમાને ધ્વનિના વેગનું મૂલ્ય વેગનું મૂલ્ય તેના એનટીપીના તાપમાન કરતાં બમણું થશે શું આપ્યું છે એ તાપમાન આપેલું છે એ છે એનટીપી એસટીપીએ ટુ સેવન્ટી થ્રી કેલ્વિન થાય યાદ રાખો એ તાપમાન કેટલું હોય ત્રણસો કેલ્વિન એનટીપીએ તાપમાન ત્રણસો કેલ્વિન હોય અને એવું આપ્યું છે કે વેગ એ એનટીપીના વેગ કરતાં બમણો છે તો તાપમાન ટી વન ત્યારે વેગ વી વન તાપમાન ટી ટુ શોધવાનું છે ટી ટુ શોધવાનું છે કે જ્યારે વેગ એ પ્રથમ વેગ કરતાં બમણો થાય એટલે તરત જ આપણે જે જોઈ ગયા કે વી ઇઝ ઇક્વલ ટુ સ્કવેર્ડ ઓફ ગેમા આર ટી બાય રોવી એના પરથી વી ટુ બાય વી વન ઇઝ ઇક્વલ ટુ ટી ટુ બાય ટી વન થોડી પ્રેક્ટિસ પછી ખબર પડી જશે કે કયું સૂત્રનો આપણે ઉપયોગ કરવો તો વી ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ વી વન ટુ વી વન બાય વી વન ઇઝ ઇક્વલ ટુ રૂટ ટી તો શોધવાનું છે અને ટી વન થ્રી હંડ્રેડ આપેલું છે આનો ઉકેલ કરી તમે ટી પણ શોધી શકો ઉકેલ પણ જોઈ લઈએ વીવી કેન્સલ થઈ જાય ટુ ઇઝ ઇક્વલ ટુ રૂટ ટી બાય થ્રી હંડ્રેડ આમ વર્ગ કરીને વર્ગ કરીને ટી ટુની કિંમત પણ આપણે શોધી શકીએ હજુ એક આવો દાખલો જોઈ લઈએ કે જે પણ નીટનો જ છે કંઈક આવું છે આ દાખલો કંઈ આવો છે હાઇડ્રોજનમાં 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 ધ્વનિ તરંગો માટેનો વેગ આપેલો છે હાઇડ્રોજનમાં ધ્વનિ તરંગોનો વેગ છે વન ટુ ટુ ફાઈવ મીટર પર સેકન્ડ હાઇડ્રોજનમાં ધ્વનિ તરંગોનો વેગ આપેલો છે હાઇડ્રોજનમાં ધ્વનિ તરંગોનો વેગ આપ્યો છે વી બાબર વન ટુ ટુ ફાઈવ મીટર પર સેકન્ડ હવે હાઇડ્રોજન અને ઓક્સિજન માટે કદનો ગુણોત્તર આપેલો છે હાઇડ્રોજન અને ઓક્સિજન હાઇડ્રોજન અને ઓક્સિજન માટે કદનો ગુણોત્તર આપેલો છે હાઇડ્રોજન અને ઓક્સિજન માટે કદનો ગુણોત્તર છે એક જેમ બે અને મિશ્રણ તૈયાર કરેલું છે એચ ટુ તો આ મિશ્રણમાં ધ્વનિ તરંગોનો વેગ કેટલો હશે અહીં મિત્રો ઓક્સિજન અને હાઇડ્રોજન બંનેની ઘનતા તમને ખબર હોવી જોઈએ ઓ એટલે ઓક્સિજન હાઇડ્રોજન એટલે એચ ટુ ઓ ટુ અને એચ ટુની ઘનતાનો ગુણોત્તર શોધી તમે સરળતાથી બે વેગ આ વેગ શોધી શકો છે પ્રશ્ન છે કે મિશ્રણમાં આ મિશ્રણમાં ધ્વનિનો વેગ શોધવાનો છે તો મિશ્રણ માટે ઘનતાનો ગુણોત્તર તમને ખબર હોવો જોઈએ તો પછી તમે વી ટુ બાય વી વન ફરીથી આ સૂત્રો જો પકડી લઈએ કે વી ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેરુટ ઓફ ગેમા ટી બાય રો વી વી ઇઝ ઇક્વલ ટુ સ્ક્રુટ ઓફ ગેમા આર ટી બાય રો વી તો એના પરથી શું થશે વી ચલે છે

ઓ ટુ બાય એસ ટુ યાદ રાખો ઓ ટુની ઘનતા એસ ટુની ઘનતા કરતા સોલ ગણી છે તો આ જાણતા હો તો વિવાન આપેલું છે કિંમત મૂકી કે આ દાખલો પણ ગણી શકાય તો આ થઈ ગઈ ધ્વનિ તરંગોની વાત ધ્વનિ તરંગો માટે આપણે આગળ જોઈએ તો સામાન્ય રીતે વાયુમાં ધ્વનિપ્રસરણની ઘટના એ સમોસમી છે અચળ તાપમાને વાયુમાં ધ્વનિની ઝડપ દબાણ વધથી સ્વતંત્ર છે દબાણ પર આધાર રાખતી નથી સામાન્ય રીતે અચળ તાપમાને ટી અચળ હોય તો ધ્વનિની ઝડપ એ દબાણથી સ્વતંત્ર છે વાતાવરણમાં જેમ ભેજ વધે છે જેમ ભેજ વધે છે તેમ ધ્વનિની ઝડપ વધે છે જ્યાં ભેજ વધારે હોય ત્યાં ધ્વનિની ઝડપ વધે છે ધ્વનિની ઝડપ પ્રવાહીને વાયુ કરતાં ઘન પદાર્થમાં વધારે હોય છે ખાસ યાદ રાખો વાયુ અને પ્રવાહી કરતાં ધ્વનિની ઝડપ સામાન્ય રીતે ઘન પદાર્થમાં વધુ હોય છે બીજું એક ખાસ યાદ રાખો એસટી પી તાપમાન તો તમને ખબર છે એસટીપીનું તાપમાન છે ટુ સેવન્ટી થ્રી કેલ્વીન અથવા ઝીરો ડિગ્રી સેલ્સિયસ તો આ તાપમાને એસટીપીએ હવામાં ધ્વનિની ઝડપ થ્રી થ્રી ટુ મીટર પર સેકન્ડ છે વિદ્યાર્થી મિત્રો આ બધું નોંધતા જજો વ્યવહારમાં સાંભળી શકતા જે આપણે સામાન્ય રીતે સાંભળી શકીએ તેવા ઓડિબલ શ્રવણીય ધ્વનિની તરંગ લંબાઈ પણ યાદ રાખો હવામાં સાંભળી શકાતા બહુ મોટા પણ નહીં બહુ નાના પણ નહીં સામાન્ય એટલે આપણે એના માટે એવો શબ્દો વાપરો છે શ્રવણીય શ્રવણીય ધ્વનિની તરંગ લંબાઈ વન પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટરથી સત્તર મીટરની વચ્ચે હોય છે ધ્વનિ તરંગોની ઝડપ હોય છે અને તરંગ લંબાઈ વન પોઈન્ટ સેવન સેન્ટીમીટરથી સત્તર મીટર હોય છે જો હવે આ ના હોય તો શું આ ના હોય તો બે શક્યતા છે આ જો ના હોય તો કઈ કઈ બે શક્યતા મળશે તરંગ લંબાઈ લેમડા એ ક્યાં તો વન પોઈન્ટ સેવન સેન્ટીમીટર એના કરતાં ઓછી હશે જો વન પોઈન્ટ સેન્ટીમીટર કરતાં ઓછી હોય તો આવા તરંગો આપણે સાંભળી શકતા નથી આવી તરંગ લંબાઈવાળા તરંગો જે આપણે સાંભળી શકતા નથી એને અલ્ટ્રાસોનિક તરંગો કહે છે અલ્ટ્રાસોનિક તરંગો આપણે જેની તરંગ બાટલી હોય એ આપણે સાંભળી શકા શકતા નથી જો તરંગ લંબાઈ લેમડાનું મૂલ્ય જે આપણી અપર લિમિટ હતી સત્તર મીટર એના કરતાં વધારે હોય તો પણ આવા તરંગો આપણે સાંભળી શકતા નથી આવા તરંગોને કહે છે ઇન્ફ્રાસોનિક તરંગો આમ જે આપણે શ્રવણીય તરંગ લંબાઈ હતી એની લોઅર લિમિટ વન પોઈન્ટ સેવન સેન્ટીમીટર હતી અપર લિમિટ સેવન્ટીન મીટર હતી આના કરતાં ઓછી તરંગ લંબાઈવાળા તરંગો અલ્ટ્રાસોનિક તરંગો જે આપણે સાંભળી શકતા નથી અને આપણને નોંધી લેજો અપર લિમિટ સેવન્ટીન મીટર એના કરતાં વધારે તરંગ લંબાઈવાળા તરંગો ને ઇન્ફ્રાસોનિક તરંગો કહેવાય ઇન્ફ્રાસોનિક તરંગો પણ આપણે સાંભળી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે તરંગો વિશે કેટલીક વાતો જોઈ તરંગ ઝડપની વાત કરી તરંગ ઝડપની સાથે તરંગ સમીકરણ જોયું ધ નેક્સ્ટ દિશામાં પ્રસારતા પ્રગામી હાર્મોનિક તરંગ સમીકરણ મેળવ્યું વિકલન કરી વેગ અને પ્રવેગના સૂત્રો મેળવ્યા અને ખાસ અગત્યનું એવું વી ઇઝ ઇક્વલ ટુ લેમડા એફ અને વી ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ટી આ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે કેટલાક સંગત તરંગો અને લમગત તરંગોના દાખલા જોયા તો આ બરાબર યાદ કરી રાખશો આપણે ભાગ બેની અંદર આ પ્રકરણમાં આગળ જોઈશું નમસ્કાર